સાહિત્યમાં શીખશું કે પ્રવૃત્તિ 14.4 એક સ્વચ્છ અને સૂતા પ્લાસ્ટિકને રબરના ઢાંકણામાં લગભગ 2 ચમચી જેટલું નિસ્યંદિત પાણી લો. નિસ્યંદિત પાણી તમારી શાળાના વિજ્ઞાન પ્રવાહ વિજ્ઞાન પ્રયોગશાળામાંથી પ્રાપ્ત કરી શકો છો. તમે કોઈ દવાની દુકાન, ડોક્ટર કે નર્સ પાસેથી પણ નિસ્યંદિત પાણી મેળવી શકો છો. ટેસ્ટરનો ઉપયોગ કરીને પરીક્ષણ કરો કે નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું વહન કરે છે કે નહીં. તમને એ જાણવા મળે છે શું નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું વહન કરે છે. હવે એક ચમચી જેટલું સામાન્ય મીઠું સોલ્ટ નિસ્યંદિત પાણીમાં ઓગાળો, ફરીથી પરીક્ષણ કરો. આ વખતે તમે શું તારણ કાઢો છો? જ્યારે નિસ્યંદિત પાણીમાં મીઠું ઓગાળવામાં આવે છે ત્યારે આપણને મીઠાનું દ્રાવણ મળે છે, તે વિદ્યુતનું વાહક છે. જે પાણી આપણને નળ, હેન્ડપંપ અને કૂવાઓ અને તળાવમાંથી મળે છે તે શુદ્ધ હોતું નથી. તેમાં અનેક ક્ષારો ઓગળેલા હોય છે. ખનિજ ક્ષારોની થોડી માત્રા તેમાં કુદરતી રીતે હાજર હોય છે. તેથી આ પાણી વિદ્યુતનું સુવાહક હોય છે. એનાથી વિપરીત નિસ્યંદિત પાણી એક ક્ષારોથી મુક્ત હોવાને લીધે મંદ વાહક હોય છે. પાણીમાં થોડી માત્રામાં કુદરતી રીતે ખનિજ ક્ષારોની હાજરી માનવીના સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે, પરંતુ ક્ષારો પાણીને સુવાહક બનાવી દે છે. તેથી આપણે વિદ્યુત સાધનોને ઉપયોગમાં ભીના હાથે અથવા ભીના ભોય તળિયા પર ઉભા રહીને ન કરવો જોઈએ. સ્વાસ્થ્ય માટે એ આપણે જે આપણી સેફ્ટી માટે જરૂરી છે. આપણે જોયું કે સામાન્ય મીઠાને જ્યારે નિસ્યંદિત પાણીમાં ઓગાળવામાં આવે તેને તે વાહક બનાવી દે છે. એવા બીજા કયા પદાર્થો છે જે નિસ્યંદિત પાણીમાં ઓગાળવાથી તેને વાહક બનાવી દે છે? ચાલો આપણે જોઈએ. ચેતવણી, હવે પછીની નેક્સ્ટ પ્રવૃત્તિ એ માત્ર તમારા શિક્ષક, માતા પિતા કે કોઈ વડીલ વ્યક્તિની દેખરેખ હેઠળ જ કરો, કારણ કે તેમાં એસિડનો ઉપયોગ સામેલ છે. પ્રવૃત્તિ 14.5 બોટલોના પ્લાસ્ટિક કે રબરના 3 સ્વચ્છ ઢાંકણા લો. દરેકમાં લગભગ 2 ટીસ્પૂન ચમચી જેટલું નિસ્યંદિત પાણી રેડો. એક ઢાંકણાના નિસ્યંદિત પાણીમાં થોડા લીંબુના ટીપા એટલે કે લીંબુનો રસ અને મંદ હાઇડ્રોલિક એસિડ ઉમેરો. હવે બીજા ઢાંકણામાં નિસ્યંદિત પાણીમાં કોસ્ટિક સોડા કે પોટેશિયમ આયોડાઇઝ જેવા બેઝના થોડા ટીપા ઉમેરો. ત્રીજા ઢાંકણામાં નિસ્યંદિત પાણીમાં થોડી ખાંડ ઉમેરીને ઓગાળો. પરીક્ષણ કરો કયું દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી અને શું પરિણામો પ્રાપ્ત થાય છે. વિદ્યુતનું વહન કરવા વાળા મોટા ભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણ હોય છે. જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે શું તે દ્રાવણને કોઈ અસર કરે છે? વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર, કેમિકલ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. ધોરણ 7માં આપણે વિદ્યુત પ્રવાહની થોડી અસરો વિશે શીખ્યા હતા. શું તમે એ અસરોની યાદી બનાવી શકો? જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય છે તો તે શું અસર ઉત્પન્ન કરે છે? ચાલો આપણે જોઈએ. પ્રવૃત્તિ 14.6 બે નકામાં સેલમાંથી સાવચેતીપૂર્વક કાર્બનના સળિયા જેવા કાળા સળિયા હોય છે તે બહાર કાઢો. તેમની ધાતુની કેપ કાચ પેપર વડે સાફ કરીને તેના પર કોપરનો તાર વીંટાળો અને તેમને એક બેટરી સાથે જોડો. 14.5માં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ બે સળિયાઓને આપણે ઇલેક્ટ્રોડ વિદ્યુત ધ્રુવો કહીએ છીએ. કાર્બનના સળિયાને સ્થાને તમે લગભગ 6 સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલી પણ લઈ શકો છો. આકૃતિ અહીંયા બતાવેલી છે. આ આકૃતિ તમે તમારી બુકમાં જોઈ શકો છો. કોઈ કાચ પ્લાસ્ટિકના ગ્લાસમાં એક કપ જેટલું પાણી રેડો. પાણીને હજી વધારે વાહક બનાવવા તેમાં
તેમાં એક નાની ચમચી જેટલું સામાન્ય મીઠું કે લીંબુના રસના ટીપા ઉમેરો. હવે આ દ્રાવણમાં ઇલેક્ટ્રોડને ડુબાડો. ધ્યાન રાખો કે કાર્બનના સળિયાની ધાતુની કે પાણીમાં પાણીની બહાર રહે. 3-4 મિનિટ રાહ જુઓ. ઇલેક્ટ્રોડનું ધ્યાનથી અવલોકન કરો. શું તમને ઇલેક્ટ્રોડની પાસે